संख्या परिचयमां बे टॉपिक पर चर्चा करेली छे। संख्यानी सरखामणी अने सौथी नानी अने सौथी मोटी संख्या, एमां आपणे प्रयत्न करवामां क्वेश्चन 1 अने 2 सॉल्व करेलो। आजे हुं तमने क्वेश्चन 3 शीखवाडीश। क्वेश्चन 3, आपेल शरतने आधारे चार अंको वडे चार अंकनी मोटामां मोटी अने नानामां नानी संख्या बनावो। एमां एक शरत आपेली छे के अंक 7 दरेक वक्ते एकमना स्थाने होवो जोईए। तो जो अहींया मैं एकमना स्थाने सौथी मोटी संख्या बनाववा माटे 7 लखी लीधो, एवी ज रीते सौथी नानी संख्या बनाववा माटे पण मैं एकमना स्थाने 7 लखीने राख्यो। हवे मारे सौथी मोटी संख्या बनाववी छे पहेला, तो 0 थी 9 ना अंकोमां सौथी मोटो अंक होय ए सौथी पहेला आवे। तो सौथी मोटो अंक कयो छे? तो 9। तो मोटी संख्या बनाववा मोटो अंक એટલે 9, એનાથી થોડોક નાનો એટલે 8, એનાથી થોડોક નાનો 7, પણ 7 તો એકમના સ્થાને આવી ગયો। આપણે અંકનું પુનરાવર્તન કરવાનું નથી એટલે એના પછીનો અંક તો 6। તો સૌથી મોટી સંખ્યા કઈ બને? 9867। એવી જ રીતે મારે સૌથી નાની સંખ્યા બનાવવી છે, તો 0 થી 9 ના અંકોમાં સૌથી નાનો અંક તો 0 છે। તો હું અહીંયા 0 મૂકું તો આ તો 3 અંકની સંખ્યા બની જાય, મારે તો 4 અંકની સંખ્યા બનાવવી છે એટલે હું પહેલા 0 લખી શકું નહીં, એટલે એનાથી આગળ જઈએ। તો 0 પછી નાનો અંક કયો આવે? તો 1। એના પછી હું 0 લખી શકું અને એના પછી હું 2 લખી શકું। તો સૌથી નાની સંખ્યા કઈ બને? 1027। હવે બી શરત જોઈએ। તો બી, અંક 4 દરેક વખતે દશકના સ્થાને હોય। તો મેં એને દશકના સ્થાને 4 લખી રાખ્યું છે, મારે સૌથી મોટી સંખ્યા બનાવવી છે। તો જેમ આગળ કરવી એમ જ મોટો અંક 9 છે, તો 9 એના પછી 8 અને 7। તો સૌથી મોટી સંખ્યા કઈ બને? 9847। હવે મારે સૌથી નાની સંખ્યા બનાવવી છે, તો આગળ કીધું એમ હું 0 તો લખી ના શકું એટલે પહેલા 1 લખીશ, એના પછી 0 અને પછી 2। તો સૌથી નાની સંખ્યા કઈ બને? 1042। હવે સી જોઈએ, અંક 9 દરેક વખતે 100 ના સ્થાને હોય। તો અહીંયા મોટી સંખ્યા બનાવવા માટે મેં 100 ના સ્થાને 9 લખીને રાખ્યું છે। હવે મારે મોટી સંખ્યા બનાવવી છે, તો મોટો અંક તો 9 છે એ તો ઓલરેડી આઈસ ગયો છે। તેના પછી જોઈએ, તેના પછી 8 7 6। તો સૌથી મોટી સંખ્યા કઈ બને? 8976। હવે મારે સૌથી નાની સંખ્યા બનાવવી છે, 0 તો હું લખી ના શકું, 1 0 2। તો સૌથી નાની સંખ્યા કઈ બને? 1902। નેક્સ્ટ જોઈએ, અંક 1 દરેક વખતે 1000 ના સ્થાને હોય। તો મેં 1000 ના સ્થાને 1 લખીને રાખ્યું છે, હવે મોટી સંખ્યા બનાવવી છે, તો મોટો અંક 9 એના પછી 8 અને 7। તો સૌથી મોટી સંખ્યા કઈ બને? 1987। હવે મારે સૌથી નાની સંખ્યા બનાવવી છે, તો 1 0 2 3। તો સૌથી નાની સંખ્યા 1023। હવે આપણે પ્રયત્ન કરવાનો ચોથો જોઈએ। ચોથો દાખલો, અંક 2 અને 3 લેવાના છે, તેની મદદથી 4 અંકની સંખ્યા બનાવવાની છે કે જેમાં બંને અંકો સરખી વખત આવે। આપણી જોડે ટોટલ 2 જ અંકો છે, 2 અને 3, આપણે સંખ્યા 4 અંકની બનાવવાની છે। તો બંને અંકો 2-2 વખત આવે એવી રીતે આપણે 4 અંકની સંખ્યા બનાવીએ। તો બનતી સંખ્યાઓ તો કઈ કઈ સંખ્યા બને? બીજી 2233, ત્રીજી 2323, ચોથી 3223, પાંચમી 3232, આવી રીતે આપણે જુદી જુદી 2 અને 3 અંકનો ઉપયોગ કરી બંને અંકો સરખી જ વખત આવે એવી રીતે આપણે 6 સંખ્યાઓ બનાવી શકીએ છીએ। તમે જોઈ શકશો આ સંખ્યાની અંદર બંને અંકો 2 અને 3 2-2 વખત જ આવે છે, એવી રીતે બીજું ઉદાહરણ આપો, આમાં પણ 2 પણ 2 વખત છે અને 3 પણ 2 વખત છે, એવી રીતે આપણે ટોટલ 6 સંખ્યા બનાવી શકીએ છીએ। હવે આપણે 2 અને 3 નો જ ઉપયોગ કરીને સૌથી મોટી સંખ્યા બનાવવાની છે અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે। તો સૌથી મોટી સંખ્યા તો 2 અને 3, તો મોટો અંક કયો છે? તો 3। તો આપણે પહેલા 3 ને 2 વખત લખીએ અને નાનો અંક 2, તો 2 ને 2 વખત લખીએ। તો સૌથી મોટી સંખ્યા કઈ બને? 3322। એવી જ રીતે મારે સૌથી નાની સંખ્યા બનાવવી છે, તો નાનો અંક કયો? તો નાનો અંક 2 છે, તો આપણે 2 ને 2 વખત
5233 અને આગળ જોઈએ યોગ્ય ક્રમમાં ગોઠવો અહીં તમને નામ અને એની સામે ઊંચાઈ આપેલી છે રામ હરિ છે તો એની ઊંચાઈ છે 160 સેમીમીટર ડોલી તો એની ઊંચાઈ છે 156 સેમીમીટર મોહન 158 સેમીમીટર શશી 159 સેમીમીટર સેન્ટીમીટરમાં તમને દરેક નામની સામે ઊંચાઈ આપેલી છે હવે આપણે એમાંથી શોધવાનું છે સૌથી ઊંચું કોણ તો જેની ઊંચાઈ વધારે એ સૌથી ઊંચું કહેવાય તો સૌથી ઊંચું કોણ છે રામ હરિ તો શું આવશે સૌથી ઊંચુંમાં રામ હરિ એના પછી સૌથી નીચું કોણ જેની ઊંચાઈ ઓછી એ સૌથી નીચું તો કોની ઊંચાઈ સૌથી ઓછી છે તો ડોલીની તો સૌથી નીચી કોણ તો ડોલી હવે આ ઊંચાઈ છે એને ક્રમિક વધતી જતી ઊંચાઈમાં ગોઠવવાની છે કે જેમ આગળ જઈએ એમ વધે તો આપણે એવી રીતે ગોઠવીએ તો પહેલા સૌથી નાનું લેવાનું એનાની થોડીક મોટી મોટી છેલ્લે સૌથી મોટી તો એ ક્રમિક વધતી જતી ઊંચાઈમાં ગોઠવ્યું કહેવાય સૌથી નીચું કોણ છે તો ડોલી તો પહેલા અહીં આપણે લખીશું ડોલી એના પછી થોડીક વધારે ઊંચાઈ છે તો મોહન એનાથી થોડીક શશી અને છેલ્લે સૌથી ઊંચું તો રામભાઈ આપણે આ સેમાં ગોઠવ્યું ક્રમિક વધતી જતી ઊંચાઈમાં તમે નામની જગ્યાએ ઊંચાઈ પણ લખી શકો છો હવે આપણે ક્રમિક ઘટતી જતી ઊંચાઈમાં ગોઠવવાનું છે કે જેમ આપણે નીચે જઈએ એમ ઘટે તો એમાં આપણે વધતી જતી ઊંધું લખવાનું પહેલા સૌથી મોટી લખવાનું મોટું કોણ છે રામભાઈ એનાથી થોડુંક નાનું તો શશી એનાથી થોડુંક નાનું મોહન અને છેલ્લે સૌથી નીચી કોણ છે તો ડોલી તો વધતી જતી એ ઘટતી જતી બંને મેં અહીંયા લખ્યું છે તો ઘટતી જતી એ વધતી જતી કરતા કેવી હોય ઊંધું હોય હવે અહીંયા તમને એક બીજું ઉદાહરણ આપું છે સોહમ અને રીટા કબાટ ખરીદવા ગયા દરેક કબાટની કિંમત નીચે આપેલી છે કબાટ નંબર એક આપેલો છે તેની કિંમત છે રૂપિયા 2635 બે તો રૂપિયા 1897 ત્રણની કિંમત એવી રીતે બધાની કિંમત આપેલી છે તો આમાં તમે શોધી શકો કે કયું કપાટ સૌથી મોંઘું છે અને કયું કપાટ સૌથી સસ્તું છે તો જે જે કપાટની કિંમત સૌથી વધારે એ કપાટ સૌથી મોંઘું અને જેની કિંમત સૌથી ઓછી એ કપાટ સૌથી સસ્તું તો આપણે જોઈએ કે કોની સૌથી વધારે કિંમત છે તો 5 નંબરના કપાટની કિંમત સૌથી વધારે છે સૌથી ઓછી કિંમત કોની છે તો 4 નંબરના તો આ સૌથી સસ્તું અને આ સૌથી મોંઘું હવે તમે આ જ રકમને ક્રમિક વધતી જતી અને ઘટતી જતીમાં શોધી શકો તો હા વધતી જતીમાં આપણે શોધવું હોય તો પહેલા સૌથી નાની લખવાની પછી મોટી 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 અને ઘટતી જતીમાં પહેલા મોટી લખવાની પછી નાની 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 તો તમારે વધતી અને ઘટતી જતી જાતે શોધવાની રહેશે હવે આપણે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ સમજીએ તમે ચડતો અને ઉતરતો ક્રમ આગળ શીખીને જ આવ્યા છો એક વખત આપણે રિવિઝન કરી લઈએ ચડતો ક્રમ એટલે શું તો ચડતો ક્રમ એટલે સૌથી નાનાથી સૌથી મોટાની ગોઠવણી એટલે જે સંખ્યા આપેલી હોય એમાં સૌથી નાની સંખ્યા પહેલા આવે એના પછી થોડીક મોટી અને છેલ્લે સૌથી મોટી એટલે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફની ગોઠવણીને આપણે ચડતો ક્રમ કહીએ છીએ તો અહીંયા મેં અમુક સંખ્યાઓ લખી છે એને મારા ચડતા ક્રમમાં ગોઠવી છે તો આપેલી સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ છે તો જોઈને ખબર પડે કે 7 સૌથી નાની સંખ્યા તો 7 પહેલા આવે 7 એના પછી 8 એના પછી 11 17 22 32 અને છેલ્લે સૌથી મોટી સંખ્યા એટલે 33 હવે ઉત્તરતો ક્રમ જોઈએ તો ઉત્તરતો ક્રમ એટલે સૌથી મોટાથી સૌથી નાનાની ગોઠવણી ચડતા ક્રમ કરતા ઊંધું ચડતા ક્રમમાં પહેલા સૌથી નાની સંખ્યા આવે અને ઉતરતા ક્રમમાં પહેલા સૌથી મોટી સંખ્યા આવે તો આપણે આમાં એક્ઝામ્પલ લઈએ કે અહીંયા અમુક સંખ્યાઓ આવી છે હવે એને મારે ઉતરતા ક્રમમાં ગોઠવવી છે તો આપેલી સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કઈ છે સોરી અહીંયા એક લખવાનું રહી ગયું કે 78 સૌથી મોટી સંખ્યા છે તો 78 લખીશું હવે આપણે સૌથી મોટી સંખ્યા જોઈએ તો સૌથી મોટી સંખ્યા કઈ છે 78 એના પછી 33 એના પછી 32 22 17 11 8 અને છેલ્લે સૌથી નાની એટલે 7 તો ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ તમને ખબર પડી જ ગઈ હશે હવે પ્રયત્ન કરો જોઈએ નીચેની સંખ્યાઓ ચડતા ક્રમમાં ગોઠવો તો અહીંયા સંખ્યાઓ આપેલી છે
ક્રમમાં ગોઠવ્યું છે. ચડતા ક્રમમાં પહેલા સૌથી નાની સંખ્યા, તો આપેલી જે સંખ્યા છે એમાં સૌથી નાની કઈ છે? તો 500, પહેલા 571, એના પછી 847, એના પછી 8320, અને છેલ્લે સૌથી મોટી સંખ્યા 9754. બી અહીંયા બીજી તમને કેટલીક સંખ્યાઓ આપી છે અને ચડતા ક્રમમાં ગોઠવવાની છે, તો એ તમે જાતે પ્રયત્ન કરજો. હવે નીચેની સંખ્યાઓ ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતા ક્રમમાં પહેલા સૌથી મોટી સંખ્યા, તો આપણે જોઈએ કે મોટી સંખ્યા કઈ છે, તો 85,400, એના પછી 7,861, એના પછી 7,500, આ છેલ્લે સૌથી નાની સંખ્યા એટલે 5,000. એવી જ રીતે આમાં પણ બીને તમારે ઉતરતા ક્રમમાં જાતે પ્રયત્ન કરવાનો છે. થેન્ક યુ.